સાથે બ્રિજેશ દવે અમદાવાદ. રાજકોટ ગુજરાત ખાદ્ય તેલ અને તેલીબિયા સંગઠનોએ પ્રધાનમંત્રીને પત્ર લખી ખાદ્ય તેલના આયાત પર અંકુશ મૂકવા માંગ કરી છે. ખરીફ પાકની સીઝન નવેમ્બરથી શરૂ થાય તે પહેલા અમલ કરવા માંગ કરવામાં આવી છે, જેમાં નવેમ્બર 2022 થી ઓક્ટોબર 2023 સુધીમાં ખાદ્ય તેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા છે. આયાત પર નિયંત્રણ મૂકવાથી ખાદ્ય તેલમાં આંશિક વધારો આવશે પણ લાંબા ગાળે ફાયદો પણ થશે. ખાદ્ય તેલોની આયાત પર નિયંત્રણ મૂકવામાં આવે તો સ્થાનિક તેલીબિયાના ભાવ જળવાઈ રહેશે, જેનાથી ખેડૂતો વેપારીઓ અને ઓઇલ મિલરોને ફાયદો થશે. ગત વર્ષ 17.09 લાખ હેક્ટર મગફળીનું વાવેતર થયું હતું. આ વર્ષે 16.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનું વાવેતર 4% ઘટ્યું છે, તો ગયા વર્ષે 24 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. ખાદ્ય તેલની ઉપલબ્ધિ વધી છે, છેલ્લા 2 વર્ષથી જોવો તો વધી છે, પરંતુ ગયે વર્ષે આ ઇન્ટરનેશનલ ફેક્ટર્સને લીધે કે આ રશિયા યુક્રેનનું યુદ્ધ થયું એને લીધે ફોરેનમાં ખાદ્ય તેલની માર્કેટ ખૂબ ઊંચી થઈ ગઈ. એને કારણે આપણે ત્યાં બધા તેલોના ભાવ ઘણા ઊંચા આવ્યા હતા. એને લીધે સરકારે જે આયાત ઉપરના રિસ્ટ્રિક્શન હતા એ ઘણા મોટા પ્રમાણમાં હળવા કરી લીધા. ડ્યુટી બહુ જ ઘટાડી નાખી થોડો વખત માટે, તો અમુક તેલો ઉપર અમુક લિમિટ સુધી ઝીરો ડ્યુટી કરી હતી. પ્લસ જે પામોલિન રિફાઇન તેલની આવક આયાત રિસ્ટ્રિક્ટેડ કરી હતી એ ઓજીએલ નીચે ફરી મૂકી દીધી, એટલે જેને જે વ્યક્તિને જેટલું તેલ જ્યાંથી મગાવવું હોય ત્યાં સુધી મગાવી શકે. ને 2-3 મહિના પછી ગયા વર્ષે જ આ સાઈડ તેલો જે બીજા બધા તેલો છે એના ભાવ ખૂબ જ ઘટવા લાગ્યા ફોરેન માર્કેટમાં. એને લીધે આપણે પણ ભાવ એવું કહી તોય ચાલે. પામોલિન, કપાસ, સોયાબીન, ઇતર ને સનફ્લાવર, ગયા વર્ષે એપ્રિલ મે મહિનામાં સનફ્લાવર શિંગતેલ કરતાં ઊંચું હતું, અત્યારે શિંગતેલ કરતાં અડધા ભાવ એના થઈ ગયા છે. એ બધા તેલોના ભાવ ખૂબ જ થઈ ગયા છે. એટલે અમે એ જ રિક્વેસ્ટ કરી છે કે જ્યારે તેલ બજાર આટલી બધી નીચી આવી ગઈ છે ત્યારે હવે આ જે આયાત ઉપરના નિયંત્રણો હળવા કર્યા છે ફરીથી ટાઈટ કરવાની ખાસ જરૂર છે. આ જો નહીં થાય તો આપણા ખેડૂતોને જે અહીંયા ઘરઆંગણે તેલીબિયાનું ઉત્પાદન થાય છે એના સરખા ભાવ નહીં મળે અને કદાચ એ લોકો ફરીથી પાછા બીજી કોમોડિટીના વાવેતર તરફ વળી જાય અને તેલીબિયાનું વાવેતર ઓછું થઈ જાય એવી શક્યતા છે.